के गेबीनाथ की परंपरा है, गेबीनाथ ने तेमना शिष्यों की परंपरा है, तेमना शिष्यों की बात करता है, ये भक्त परंपरा की बात करता हुए त्यारे एक मन रुदियों राजीपो अनुभव तो होने पांचाड़ पिराणु शब्द आए त्यारे सौ कोई ने आनंद थत हो कारण के एक नवो चीलो नवो राह। गुरु गेबीनाथ ने परंपरा की बात करता हुए मित्रों, ये साधु की बात करता हुए, एमना शिष्यों की बात करता हुए त्यारे अमुक शब्द आपणे काने अथड़ाय छे, आओ बापा आओ जमी लियो चा पाणी पीधा छे, आओ बापा आओ अमारा ओटले बेसो, आवा जे शब्द छे ने कान ऊपर लागता हुए छे ने मित्रों। गेबीनाथना भक्त परंपरा ने याद करीए छे, आपणे आपा गीगा ने याद करीए छे, विसामण बापू ने आपणे याद करीए छे के सौराष्ट्रनी अंदर पांचाड़ विस्तारनी अंदर आवा अनेक संतो थया अने दर्शक मित्रों एटले ज ए विस्तार ने पांचाड़नुं पिराणुं कीधुं छे। दर्शक मित्रों आ परंपरा में जेवा एक संत एटले लाखा बापू, लाखा बापूनी जे जगह तरीके ओळखाय छे ए जगह पर आव्या छे अने अहीं जे मंदिरो छे लाखा बापूनो ओरडो छे ए तमाम माहितीनी वातो करवी छे। आ परंपरानी मित्रों आजे वातो करवी छे अने मित्रों आ तमाम वातो करवा माटे आजना तीर्थ दर्शन कार्यक्रमनी अंदर अहींना महंत एटले किशोर बापू आपणी साथे जोडायेला छे। बापू खूब खूब कार्यक्रम में स्वागत है, आपना चरणों में मारा कोटि कोटि वंदन। तमाम बातों करशू बापू, प्रथम आपणे मंदिरों दर्शन कराइए दर्शक मित्रों ने, त्यारबाद लाखा बापू की परंपरा गेबीनाथ की परंपरा तमाम बातों करिए। सरस भाई, आम तो आप जे आ देहाण जगह ने उजागर करवा माटे आपनी मेहनत है एमां डीडी भारती ने खूब खूब आभार अने हूँ हृदय थी वंदन करूँ छू। चोटवा भाई, अवारनवार हूँ आपने जोऊँ छू, बधी जे माताजीना स्थानकों के जग्याना स्थानकों आप परिचय लई अने बधाजना कान सुधी एक सनातन धर्मनी लहेरखीने आप जे उजागर करवा मथो छो ने आपने पण खूब खूब आभार। आपे जे वात करी कि आ जग्यानो परिचय, तो आम तो आखाई पंचाळनुं साराय सौराष्ट्रनुं जे पिराणुं छे ने એનું મૂળ અમારે ગેબીનાથની જગ્યા છે, ગેબીનાથ પોતે જ છે અને ત્યાં અત્યારે હાલમાં ગાદીપતિ નહીં બધા જ વહીવટ કરે, પણ અમારા પૂજનીય અને અમારા કાકા શ્રી આલકુબાપુએ એ જગ્યાનો વહીવટ સંભાળ્યો ને ત્યારથી એવી સુદૃઢ અને જગ્યાને જમાવી છે ને તો આપણના મનને ઠારકો વળે, વાહ ગેબીનાથે પૂરેપૂરો આમની ઉપર આશીર્વાદ પૂરેપૂરા વર્ષ્યા છે। એ જ પરંપરામાં ગોરખાબાપુ, ગોરખાબાપુના ચાર દીકરા અને એનો જ આખો અમારો ભગત પરિવાર, એમાંના એક અમારે લાખા બાપુ, જે જગ્યાનો હું મન છું બરાબર, લાખા બાપુનો ગોખલો છે સાહેબ અને રૂમ છે, આ જગ્યા તો મારા દાદાએ પૂજ્ય શ્રી નાના બાપુએ બંધાવી અને મને તિલક કરીને ગાદીએ બેસાડ્યો બરાબર। અહીંયા અવારનવાર દુખિયાઓ બધા આવે છે, પણ એક અમારા લાખા બાપુનો વરદાન છે, જે કોઈને હડકાયું કૂતરું કર્યું હોય અને એને અહીંયા છાશ પાઈ દો, વાટકો ધરીને છાશ તુલસી પર, પછી એને હડકવા ન હાલે અને આજ દિવસ સુધીનો રેકોર્ડ નથી કે એક પણ વ્યક્તિને હડકવા હાલ્યો હોય એવું અમારે પૂજ્ય શ્રી લાખા બાપુનો વરદાન। અને આખી જે અમારી આ અહીંની પંચાળની પરંપરા છે ને એ તો અદ્ભુત છે, અને આ લાખા બાપુનો માન્યતાનો વર્ગ બધા જ સમાજમાંથી નીકળે છે, રબારી સમાજ એટલું આવે, અમારે કોળી પટેલ એટલે આવે અને પ્રજાપતિ સમાજ ખૂબ જ, આમ તો અમે અમારી જાતને ગર્વ અનુભવીએ છીએ કે કાંઈક આગલા જન્મમાં અમે કાંઈક પુનાય કર્યો છે, તો આવી ઉત્તરોત્તર જે પેઢીઓની સંસ્કારિકતા છે એમાં અમને જન્મ મળ્યો, બસ એ જ અભ્યાસ અને બાપુ દર્શન કરાવીએ લોકોને। મુખ્ય તમારી પરંપરા કયા દેવતા? અમે મુખ્ય આખી પરંપરા જે છે ને નાથ સંપ્રદાયની, અમારી પરંપરા ગેબીનાથ સંપ્રદાયની બરાબર, એટલે નાથ પરંપરામાં પણ અમારે શિવ અને રામચંદ્ર ભગવાન મોટાભાગે જે દેહાણ જગ્યાની પરંપરા છે ને ત્યાં રામજીની જ પૂજા હોય, અમને બીજા બધા બહુ ગમે પણ રામજીની ક્યાંક વાત થતી હોય ને ત્યાં અમે સતબદ્ધ થઈ જાય અને ઘડીક એમ થાય કે ઊભા રહેવી, રામાયણ ચાલતી હોય કે રામના પ્રસંગ, આમ તો રામ એક તો એ છે મર્યાદા પુરુષોત્તમને માનવાવાળી જ્ઞાતિ અને એમાંય રામનું આવે ને, એટલે મોટાભાગે જે દેહાણ જગ્યાનું છે ને એમાં રામ અને કૃષ્ણ બે જ પૂજાય છે। આપણે જે રામજી મંદિરના દર્શન કર્યા એ રામજી મંદિર અમારું એક પ્રતીક છે આખી પરંપરા, પણ મેન અમારે લાખા બાપુ, લાખા બાપુનું મંદિર નહીં પણ ગોખલો જ પૂજાય, જે જગ્યાનો હું મહંત છું એ જ આ લાખા બાપુનો ગોખલો। પરંતુ આ એક અમારા માટે નવું આકર્ષણનું કેન્દ્ર કહીએ છે ને કે લાખા બાપુનો ગોખલો, ટાઇટલ પણ આ કાર્યક્રમનું એ છે કે લાખા બાપુનો ગોખલો, ભક્તિનું પ્રતીક છે, એ કઈ રીતે ભક્તિ કરતા આની ચેતના, ત્યારે ચેતના પણ કામ કરતી હશે, ગોખલાની તમામ વાતો, પરંપરાની તમામ વાતો તમારી સ્વેચ્છાએ વણી લેજો। આમ તો આપ મને પૂછો છો અને પ્રશ્ન કરો છો એટલે મારી પરંપરાના પરચા અને વખાણની વાતો મારાથી ન કરાય, પણ છતાં આપ આવ્યા છો તો આ લાખા બાપુનો ગોખલો બાજુમાં જે ઢોરણી છે બરાબર, એ એમના દીકરી અમરબાઈ નામ હતું, લાખા બાપુના એક જ દીકરી હતા અને અમરબાઈ નામ હતું, એ વખતે આટલા બધા વાહનો અને રોડની વ્યવસ્થા નહીં, એટલે તરણકના મેળા વખતે ટ્રાફિક થાય, બાપુ પોતે મેળામાં ગયેલા
અને અમરબાઈને કહેતા ગયેલા હું સાધુની જમાટ લેતો આવીશ, તમે છાશનો ફેરતા બરોબર, દહીં ચોખાનું આપણે જમણ કરાવવાનું છે. એટલે દીકરીએ કીધેલું કાંઈ, પણ ત્યાં સત્સંગ કે ભજન મંડળીમાં ઘણો ટાઈમ વયો ગયો, રોંઢો દિવસ થવા આવ્યો તો બાપુ જમાટ લઈને આવ્યા નહીં. એટલે અમરબાઈમાં દીકરીબાને એમ થયું હવે હું છાશ ફેરી નાખું. બપોર પછી છાશ દહીં ખાટું થઈ જાય, દહીંની એક ગુણ છે ગાયનું દૂધ, એટલે ઓહરીની કોરે બેઠા બેઠા છાશ ફેરતા હતા અને બાપુ આવ્યા જમાટ લઈ, અને એટલું બોલાઈ ગયું અરે અમરભાઈ તારા ભાંગે ત્યાં છાશ ફેરી નાખી, હા ત્યાં છાશ ફેરવા એની હોય યા ઢોરણી ઉપર હાથને પગ બધું બરોબર. પછી સાંજે માઈએ કીધું કે આ દીકરીનો અવતારને તમે આવો હરાપ આવ્યો, આની જિંદગી કેમ જાય છે? ત્યાં કંઈ હરાપ તો પાછો નહીં વળે, પણ જાઓ એને આખી જિંદગી કુદરતી હાજતે નહીં જવું પડે. આ ઢીંગ આ ઢોરણી ઉપર માઈએ આખી જિંદગી કાઢી બરોબર. અને પછી વરદાન આપ્યું માઈએ કે આ ગામની સીમમાં કાંઈ પણ બહારથી રોગ આવવાના સમાચાર મળે તો હું અહીં હનુમાનજી બેસાડતી જાઉં છું, હનુમાનજીને માનતા કરજો. એ અમરભાઈ મને હનુમાન અત્યારે આજના યુગમાં પણ આપના પરચા હશે. હા 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 ઘણા બધા ઘણા બધા. અને કિશોરભાઈ એક વચ્ચે વાત કરું, કારણ કે દેહાણની પરંપરાઓ અનેક જગ્યાઓને એમાં મુલાકાત લીધી હોય, પરચાની વાત આવે જો કે આ ડિજિટલ માધ્યમમાં હું ચમત્કાર એવો શબ્દ નહીં વાપરું, પણ એક જોયું મેં આ સંતો આવા એના માટે આ ચમત આપણે ચમત્કાર કહીએ છીએ એના માટે સહજ ભાવ સહજ ભાવ છે એ અનેક પરચાની મારે વાત કરી છે. યાદગાર બનાવ બાપુના ગોખલાની વાત કરી, એનો હજુ એકાદો બનાવ હોય તો મને વાત બનાવું. અમારે અહીંયા કોળી પટેલો સેવકો, એટલે કોળી પટેલ ને સંતાન નહીં, ઘણો ટાઈમ લગ્ન થઈ ગયેલા થઈ ગયો 10-12 વર્ષ, એટલે એણે આવીને બાપુને વિનંતી કરી કે બાપુ ઘણો ટાઈમ થઈ ગયો છે સંતાન સુખ નથી, તો કાંઈક એવી દયા કરો ત્યાં જા ઠાકર ધજાવાળો તારે ઘરે દીકરો આપશે ને અહીંયા આવીને દર્શન કરાવી જઈએ. અમુક સમય જે કાંઈ થયો હોય અને એને દીકરીનો અવતાર થયો બરોબર, એટલે એ લઈને પગે લગાડવા. પહેલાં તો આવી કાંઈ બધી સુવિધા નથી, બાપુ નાવા બેઠા હતા, મકાન પાછળ નાનો એવો દેશી વાડીનો વાડો હોય ને એની ઉપર પથ્થર હોય, પથ્થર ઉપર બાપુ નાતા હતા. આ કોળી દંપતી આવ્યું અને પૂછ્યું કે બાપુ, ત્યાં કે બાપુ તો નાય છે કે તો એનો ધણી કે બાપુ ભલે નાતા હોય તું જઈને જા દીકરીનો ઘા કરી એમના પગમાં. એટલે એ બાઈએ જઈને દીકરીનો ઘા કર્યો બાપુ. એટલે કોળી પટેલે કીધું કે બાપુ અમે તો દીકરો માંગ્યો હતો ને તમે તો દીકરી આપી, ત્યાં કાંઈ વાંધો નહીં બેટા લાવ. એટલે જે ત્રાંબા કુંડીમાં નાતા હતા ને એ ત્રાંબા કુંડીમાં એ દીકરીને બોળી પાણીમાં અને બારી કાઢીને કે આલે બેટા આ દીકરો. વાહ. એટલે આ અત્યારે કિશોરભાઈ અમે કાર્યક્રમમાં પણ વાત કરતા હોય છે, કારણ કે ધર્મ સાથે જોડાયેલો કાર્યક્રમ, આસ્થા સાથે, અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર રહેતી નથી. એટલે આવી પરંપરાની વાત કરતા હોય આ યુવા પેઢીને સમજાય તે માટે આવા સંતો, આવા સંતો માટે આ દીકરીમાંથી દીકરો કરવો ને સામાન્ય બાબત હતી, આપણે એને ચમત્કાર એવો શબ્દ વાપરો છે. બાકી હા એ તો સહજતા છે, એની તો સવાલ નથી. અને બાપુના ગોખલાની વાત કરી તમે, લાખા બાપુનો ગોખલો. હવે ગોખલો કઈ રીતે અહીં પૂજા કરતા ભગવાનની કે ગોખલો નામ કઈ રીતે? એ પછી એ જે પૂજા કરતા હતા ને એ તો રામજીની જ પૂજા કરતા હતા, પણ દેખા આમ તો હજી અમારા જે દેહાણ જગ્યાના સંતો છે ને એ બહુ આડંબરમાં ન માને, દેશીતામાં જ. અને દેહાણ જગ્યાની મજા જ એ છે કે એનો મહંત એના સેવકારે ગમે ત્યાં બેહીને સત્સંગ કરી શકે. સેવકો ચલમ પીતા હોય તો એનો મહંતે ચલમ પીતો હોય એના ખાટલા ઉપર બેહી, એટલે એ ટાણે દાતું નહીં. હવે શું તો કહે, ગોખલાનું પ્રતિક મૂકી દો અને સેવકો આને માનશે, ત્યાંથી જ આપ ગોખલો પ્રચલિત થયો બાપુનો. અનેક ધામોમાં જઈએ છીએ, ધામે ધામે આવકારામાં ફરક પડતો હોય. અહીંનો આવકારો મુખ્યત્વે અમે સાંભળીએ ત્યાં સુધી, આવો બાપા આવો, ચા પાણી પી લ્યો, જમી લ્યો બાપા જમી લ્યો, આરામ કરવાનું છે તો કે આ દૂરથી આવો, રાત્રે 2 વાગે આવેલા હોય, કોઈ 3 વાગે આવે, 12 વાગે આવે, સવારે આવે તો પણ એવો આવકારો, અને રાત્રે આવે તો પણ એવો આવકારો. આવકારાના રહસ્યની પરંપરા આપણે એ ક્યારથી, આ કોણે શરૂ કરેલી? આમ તો આવકારો છે ને એ જ દેહાણ જગ્યાનો ગુરુ મંત્ર છે. તમને અહીંયા કોઈ પણ માણસનો ભેદભાવ, અમીર આવે તો ભલે અને હાવ ગરીબ આવે તો, એને આવકારો તો અહીંયા સોનગઢ લાખા ઉપરની જગ્યા ને જે ગેબી પરંપરાની દેહાણ જગ્યા એવું છે ત્યાં તમને આવકારો તો સરખો જ મળશે બધે જે જગ્યાએ જાઓને. પછી તમે શું ધરો છો ને એ પ્રમાણે આવકારો ને ખોટા આંડંબર ને એ દેહાણ જગ્યામાં ક્યાંય નહીં આવે. ગમે એ માણસ દેહાણ જગ્યામાં આવે એની માનતા હોય કે ભગે એના આત્માને ઠારક્યો થાય ને, એવી જ આ પરંપરાની એક પ્રણાલિકા છે. બરાબર. એક યુવા પેઢી માટે સમજાવવા માટે એક શબ્દનો અર્થ જાણવો બાપુ, આ દેહાણ શબ્દ કોના માટે લાગે, દેહાણ પરંપરા કેમ કહેવામાં આવી? અચ્છા બહુ સારો તમે મને પ્રશ્ન પૂછો. દેહાણનો શબ્દ જે યુવા પેઢી ને, એક તમને બહુ બહુ સ્પષ્ટ આમ નાનું એવું દ્રષ્ટાંત આપું, દેહાણનો શબ્દ ક્યાંથી આવ્યો? અત્યારે જે અત્યારે પ્રચલિત છે ગીર ગાય,
ગીર ગાય છે ને એ ખરેખર દેહાણ ગા છે, દેશી ગાય ઉપરથી દેહાણ. અને દેહાણ ગયા છે ને ગમે એટલું એ તમારી ઉપર હેત કરે પણ કોઈ દી તમને દૂધ વગેરે ના નો રાખે. દેશી ગાય ઉપરથી દેહાણ શબ્દ આવ્યો છે. આ શબ્દ જે મારા સમજવામાં છે, વડીલો પાસેથી મેં આ દેશી વાતમાંથી સાંભળ્યું છે એટલે. અને દેહાણનો અત્યારની ઇંગ્લિશ ભાષામાં તમે કાંઈ બીજો વિસ્તાર કરો તો થઈ જ ન શકે. દેહાણ અને અહીંની આ જગ્યાની વાત કરી બાપુ, એક વચ્ચે વાત લઈ લે. આમાં પરંપરાઓ હોય, આમાં તિથિ આવતી હોય લાખા બાપુની, ત્યારે કાર્યક્રમો યોજાતા હશે. સમગ્ર જે જગ્યા છે એનું સંચાલન કઈ રીતે થાય છે એની વાત કરો. જોટવો ભાઈ, અહીંયા તો છે ને સંચાલન છે ને આ ગાદી છે ને એ તો મહેનતની જ ગાદી છે. આપણી જે જાદરા ઉપરની અમારી પરંપરા છે ત્યાં ટેલને કોઈ સ્થાન નથી. ગામડામાં ઘરે ઘરે જઈને ટેલે જવું એવું કાંઈ નથી. તમારી જાત મહેનતની, હા તમને જે પગે લાગવાનું હોય, તમને જે બાધા રાખી હોય એ અમે તમે અહીંયા ધરો એ અમે સ્વીકારી શકીએ. બાકી ચોપડી લઈને ઉતારા કરવાના એ અમારી જાદરા ઉપરની પરંપરામાં નથી. અહીંયા તો મહેનતથી જ કરવાનું. હા તો હવે ઘણો યુગ સુધર્યો અને આર્થિક સધ્ધરતા બધામાં આવી. નકર આજે દેહાણ જે ગયું ચલાવીને બહુ કઠણ હતી. ગાયુંના દૂધ ઉપર નાની 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 ખેતી હોય, શું કે દર્શનાર્થીઓ તો ગમે આવે, એને ટાઈમે ટાઈમે બધું સાચવવું જ પડે બરાબર. પણ ધજાવાળો બધાની બહુ સારી લાજ રાખે છે ભાઈ, કોઈ દિવસે એનો તૂટો પડવા નથી. હા તમારે વિશ્વાસ હોવો જોઈએ એમાં, બસ એ જ મોટી. અને મહત્વના થોડા કાર્યક્રમો કદાચ, હા મહત્વના કાર્યક્રમોની હું તમને ચર્ચા કરું તો, આમ તો દેહાણ જગ્યામાં અલગ અલગ બધા કાર્યક્રમો ભેગા ન થાય. અમારી જે એક શાખા, આમ તો અમે જે કાકા છે આપે નામ સાંભળ્યું છે ધજાળા, આપણે અહીંયા ગુરુ પૂર્ણિમા મોટા પાયે ઉજવાય, ધજાળા ભાદરવી બીજ ઉજવાય અને પાળીયા દર અમાસે બરાબર. અલગ અલગ એક પ્રસંગ ભેગો, પણ કોઈ પણ દેહાણ જગ્યામાં વર્ષમાં એકાદો તો સારો પ્રસંગ થતો જ હોય છે. બરાબર, ધન્યવાદ કિશોર બાપુ. આજે તીરથ દર્શનમાં આ જગ્યાનો લાભ મળ્યો, લાખા બાપુની જગ્યા. અને અમે આમ તો ગેબી પરંપરામાં દેહાણની જગ્યા શબ્દ વધારે વાપરીએ એટલે આ એક નવી જગ્યાનો પરિચય કરાવ્યો, વિસ્તૃત માહિતી આપી. જેવી રીતે વલકો બાપુને મળતા હોય ને આનંદ થતો હોય ને, બેનને જોશના બેનને વલકો એ પરંપરાથી તમામ વાતો વણી લીધી. કિશોરભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. આપ આવ્યા, આપને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન આવા કાર્યો આપણી પાસે કરાવતા રહે. ધન્યવાદ.